સુરત શહેરમાં સચિન પોલીસે ગરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ 6 આરોપીઓને ઝડપી પાડી ગરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો. સચિન વિસ્તારમાં રહેતા ઇન્ફોકોમની ઓફિસમાં ચોરીનો બનાવ બન્યો હતો. સચિન પોલીસના ચોપડે નોંધાયેલ ગરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવા પોલીસ દ્વારા 2 અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સના આધારે ગરફોડ ચોરી કરનારા આરોપીઓ સુરતના ઉધના સ્થિત બીઆરસી ખાતે આવેલ પ્રભુનગરના એસએમસી આવાસમાં રહેતા હોવાની માહિતી સામે આવી, જેના આધારે પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી. પકડાયેલ આરોપીના નામ છે સુનિલ માનતુ 2, બહાદુર ઉર્ફે બાલુ 3, મનોહરલાલ ઉર્ફે મેન્દ્રુ 4, રમેશ ઉર્ફે સુનિલ 5, વિનોદ પૂજાલાલ અને 6 મુકેશ લાલસિંહ ગણાવા, જેની પાસેથી પોલીસે ડેમો મોબાઈલ ફોન, બોક્સપેક મોબાઈલ ફોન, પાવર બેંક, સ્માર્ટ વોચ, ઇયરબડ્સ, મેમરી કાર્ડ, પેન ડ્રાઈવ, લેપટોપ સાથે રૂપિયા 4,82,830 અને રોકડા રૂપિયા 90,000 મળીને જુદી જુદી કંપનીના હેવી એન્ડ્રોઇડ મોબાઈલ 9 જેની કિંમત 12,000 મળીને 5,84,830 મુદ્દામાલ કબજે કરીને ગરફોડ ચોરીમાં ગયેલા તમામ મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી કરી સચિન પોલીસે ગુનો રજીસ્ટર કરેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. સચિન પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક્ટ હાઉસ બ્રેકિંગનો ક્રિમિનલ કેસ દાખલ થયેલો હતો. તેમાં વિગત એવી છે કે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સચિન સ્ટેશન રોડ ઉપર એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલું છે. એમાં મહેતા ઇન્ફોકોમ નામની એક શોપ આવેલી છે. એ શોપમાં કેટલાક આરોપીઓએ શટર ઊંચું કરી અને દુકાનમાં પ્રવેશ કરી અને ગરફોડનો ગુનો કરેલો હતો. આ દુકાનમાંથી રોકડા રૂપિયા 90,000 અને ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ એટલે કે મોબાઈલ ફોન, પાવર બેંક, ઇયરબડ્સ, સ્માર્ટ વોચ, લેપટોપ, મેમરી કાર્ડ અને પેન ડ્રાઈવ મળી અને કુલ 5,72,830 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયેલા હતા. ગુનો દાખલ થયો એ વખતે અનડિટેક હતો. સ્થાનિક પોલીસ સ્ટેશને આ બાબતમાં મહેનત કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનો ડિટેક્ટ કરેલો છે અને આ ગુનામાં ટોટલ 5 આરોપીઓ મળી આવેલ છે અને આ 5-5 આરોપીઓની એકત્રિત થયેલ પુરાવા આધારે ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપીના નામ જણાવું તો એક સુનિલ માનતુ નિનામા, બીજા બહાદુર ઉર્ફે બાલુ રાવજીભાઈ કટારા, ત્રીજા મનોહરલાલ ઉર્ફે મેન્દ્રુ તારાચંદ મૈડા, ચોથા રમેશ ઉર્ફે સુનિલ નરુ નિનામા, પાંચમા વિનોદ પૂંજાલાલ નિનામા અને છઠ્ઠા મુકેશ લાલસિંહ ગણાવા. આ 6 આરોપીઓની ધરપકડ કરેલ છે અને આ 6 આરોપીઓની પૂછપરછ દરમિયાન જે હકીકત ખુલેલ એ આધારે પોલીસે આજે ગરફોડમાં ગયેલ તમામ મુદ્દામાલ એટલે કે 90,000 રોકડા અને બીજા જે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ એ ટોટલ 5,72,830 ટોટલ મુદ્દામાલ તપાસ દરમિયાન રિકવર કરેલ છે. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. આજે ગુનેગારો છે, અગાઉ પણ સુરત પોલીસ સ્ટેશન એમનો ગુના નોંધાયા છે. હાલમાં ગુનો ડિટેક્ટ થયેલો છે અને આજે 6 આરોપીઓની એરેસ્ટ કરીને પ્રાથમિક પૂછપરછ ચાલુ છે. પ્રાથમિક પૂછપરછમાં બીજા કોઈ ગુના કરેલાની કબૂલાત કરતા નથી, પણ હજુ તપાસ પ્રાથમિક તબક્કે છે એટલે બની પણ શકે કે વધુ પૂછપરછમાં અને વધુ તપાસમાં બીજા કોઈ ગુના કરેલાની હકીકત ખુલી શકે. આરોપીઓ અહીંયા રહેતા હતા કે બહારથી આવ્યા છે? આરોપીઓ સુરતમાં રહેતા હતા. મૂળ એ રાજસ્થાન તરફના છે, પણ સુરતમાં રહેતા હતા અને છૂટક મજૂરીનું અને એનું કામ કરતા હતા.